નર્મદામાં આધાર કાર્ડ અપડેટ માટે આધાર કાર્ડ કેન્દ્રોના રસ્તા હાલ કેન્દ્રો પર વાલીઓની લાંબી કતારો સામે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાનું કલેક્ટરને લેખિતમાં રજૂઆત. જેમાં ડેડિયાપાડા મામલતદાર કચેરી ખાતેનું આધાર કાર્ડ કેન્દ્ર છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં હોવાનું જણાવ્યું છે. વાલીઓને પોતાના બાળકો સાથે વાલીઓને રાત્રિથી જ બાળકો સાથે સૂઈ રહીને લાઇનમાં ઊભા રહેવાની નોબત આવી હોવાનું ધારાસભ્ય કલેક્ટર સમક્ષ લિખિત રજૂઆત કરી છે. ધારાસભ્ય ચૈતર વસાવાના જણાવ્યા અનુસાર હાલમાં સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાળકોના શિષ્યવૃત્તિ માટે દરેક બાળકોના આધાર કાર્ડ નંબર, આધાર કાર્ડમાં લખેલ નામ મુજબ મોબાઈલ નંબર, રેશન કાર્ડમાં નામ સાથે 18 અંકનો નંબર, બેંક ખાતા નંબર બાળકના પોતાનો હોય તો તે અપડેટ કરવાની શાળાના બાળકના વર્ગ શિક્ષકોને એક નકલ જમા કરાવવાનું જણાવેલ છે, જેથી શિષ્યવૃત્તિની ઓનલાઈન કામગીરી થઈ શકે એવી સૂચનાઓ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ છે. આ બાબતે મને કાર્યાલય પર વાલીઓ દ્વારા રૂબરૂ રજૂઆત કરતા અમે મામલતદાર ખાતે આધાર કાર્ડ કેન્દ્રની તપાસ કરી તો છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં છે. હાલ એકમાત્ર કેન્દ્ર ICDS ઓફિસમાં કાર્યરત છે. અમે રૂબરૂ મુલાકાત કરતા ત્યાં સવારથી લઈ સાંજ સુધી માત્ર 50 થી 60 લોકોના આધાર કાર્ડ અપડેટ થાય છે. તેની સામે સવારથી જ 200 થી પણ વધારે વાલીઓ પોતાના બાળકો સાથે લાઇન પર ઊભા હતા. કેટલાક વાલીઓ રાત્રિથી જ બાળકો સાથે અહીં સૂઈ રહીને લાઇન પર ઊભા હતા, જે ખૂબ જ ગંભીર બાબત છે. જે પ્રશાસનના નિષ્કાળજીના કારણે આમ પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે તાત્કાલિક ધોરણે મામલતદાર કચેરી સહિતની કચેરીઓમાં બીજા 4 જેટલા કેન્દ્રો ઊભા કરવા આપને ઘટતી કાર્યવાહી કરવા વિવાદિત થાય છે. દીપક જગ તાપ ચેરેશ્રી રાજપીપરા. છેલ્લા એક મહિનાથી શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસ કરતા તમામ બાળકોના ઓનલાઈન શિક્ષણ શિષ્યવૃત્તિની કામગીરી માટે ફરજિયાત આધાર કાર્ડ, મોબાઈલ નંબર, બેંક પાસબુક અને રેશન કાર્ડના નંબર સાથે અપડેટ કરીને એની રસીદ જમા કરાવવાની ફરજ પાડવામાં આવી છે અને પછી જ એમની સ્કોલરશીપ જમા થશે એવી સૂચના આપવામાં આવી છે. જેને લઈને વાલીઓ પોતાના બાળકોને લઈને આધાર સેવા કેન્દ્રો પર જાય છે, ત્યારે આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ આધાર સેવા કેન્દ્રો ચાલુ હાલતમાં નથી. અમારા ડેડિયાપાડા વિસ્તારની જ વાત કરીએ, માત્ર ICDS એક આધાર સેવા કેન્દ્ર ત્યાં ચાલુ છે અને 3 ગ્રામ પંચાયતોમાં ચાલુ છે, અને એની સિવાયના મામલતદાર, BSNL, પોસ્ટ ઓફિસ, SBIના આધાર કેન્દ્ર બંધ છે. આના કારણે અનેક લોકો પોતાના બાળકોને લઈને રાત્રિના દરમિયાન આવે છે, ત્યાં જ રાતોવાસ કરે છે અને બીજા દિવસે 150 થી 200 થી પણ વધારે લોકો લાઇન પર ઉભા રહે છે. સર્વર ડાઉન હોવાના કારણે માત્ર 50 થી 60 આધાર કાર્ડ જ અપડેટ થાય છે. તેના કારણે છેલ્લા એક મહિનાથી ઘણા વાલીઓ અને ઘણા શિક્ષકોની રજૂઆત અમારી સમક્ષ આવી છે. અમે અગાઉ પણ 29-8-2024 ના રોજ પ્રાંત અધિકારીશ્રીને, 30-8-2024 ના રોજ નર્મદા કલેક્ટરશ્રીને આ બાબતની રજૂઆત કરી છે કે વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ કરવામાં આવે, જેથી કરીને લોકોની આ સમસ્યાનું આપણે નિરાકરણ લાવી શકીએ. છતાંય કોઈ પણ જાતની નવા આધાર કેન્દ્ર ચાલુ કરવાની તજવીજ કરવામાં આવી નથી, જેના કારણે લોકોને ઘણી સમસ્યાનો આજે સામનો કરવો પડે છે. આજે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ, ગુજરાત મોડલની વાત કરીએ છીએ, પણ આવી રીતના જે આદિવાસી વિસ્તારોમાં અનેક લોકો એક મહિનાથી લાઇનો પર રહી છે, અઠવાડિયા બાદ એનો નંબર આવે છે, રાત્રિવાસો કરે છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. એના કારણે અમે આવનાર દિવસોમાં વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ થાય અને આધાર અપડેટની કામગીરી પૂર્ણ થાય, લોકોની સમસ્યાનું નિવારણ આવે એ પ્રકારની અમે સરકાર સમક્ષ આજે માંગ કરીએ છીએ.